અને હવે સમાચારમાં આગળ વાત કરીએ યાત્રાધામ દ્વારકાની દ્વારકામાં યાત્રિકો અને રિક્ષા ચાલક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે। ટ્રાફિકની સમસ્યાને લઈ અને બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારીમાં આ બોલાચાલી પરિણમી હતી। ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। જાહેર માર્ગો પર ટ્રાફિક સમસ્યાને લઈ કામગીરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। नवा शैक्षणिक सत्र थी वालीओ पर वधु एक बोझ पड़वानो छे। कच्छनी खानगी शाळाओए फी वधारवा माटे दरखास्त करी छे। जिला शिक्षणाधिकारी कचेरी पासे अत्यार सुधीमां खानगी शाळाना संचालकोए रूपया 15,000 वधु फी मांगी छे अने हाल जे फीनु धोरण छे तेमां 2-10% वधारो करवानी मांग करी छे। जिल्लानी 70 जेटली खानगी शाळाना संचालकोए जिला शिक्षणाधिकारीनी कचेरीमां दरखास्त मोकली छे। हालमां दरखास्तनी चकासणीनी प्रक्रिया पण करवामां आवी रही छे अने ते चकासणी कराया बाद आवेली दरखास्तो राज्यनी फी रेग्युलेटरी कमिटीने मोकलवामां आवशे। राज्यनी फी रेग्युलेटरी कमिटीने फी वधारवाना कारणे व्याजबी लागशे तो फी वधारो लागू करवामां आवशे। કાંઈક ને કાંઈક આપ જે મધ્યમ વર્ગના પરિસ્થિતિની જે વાલીઓ છે એમના ઉપર આપ થોડીક દયા રહેમ ખાઓ અને આ ફીસ વધારવાનું જે નિર્ણય છે એ કેન્સલ કરવામાં આવે। જે ફી છે એનામાં ઓછી થઈ શકતી હોય તો કરો, ન થાય તો કાંઈ નહીં, પણ મેક્સિમમ ફી વધારો નહીં। કારણ કે આ શાળાઓ પોતના નામે સ્ટેશનરીવાળા પાસેથી કમિશન લે છે, ફૂટવેરવાળા પાસેથી કમિશન લે છે, ડ્રેસવાળા પાસેથી કમિશન લે। બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિક્ષણનું અત્યારે સમગ્ર ગુજરાત સાથે અંતરિયાળ અને એકદમ દૂરનો એવો દુર્ગમ કચ્છ જિલ્લાની શિક્ષણની તંત્ર એકદમ ખાડે ગયું છે। બીજી તરફ કોરોનાની મહામારી અને અનેક પ્રકારની આર્થિક સંક્રમણ વચ્ચે વાલીઓ અત્યારે માનમાન ફી ભરી શકે અને પોતાના બાળકોને ભરાવી શકે એ સ્થિતિમાં છે। ત્યારે અત્યારે જો એમને ખાનગી શાળાઓને આવી રીતે જો ફી વધારવાની સરકાર મંજૂરી આપશે તો એ વાલીઓ માટે અને ખાસ કરીને જે લોકો પોતાના બાળકોને ભણાવે છે એના માટે બહુ જ કુઠરાઘાત સમાન આ એક સરકારનો નિર્ણય રહેશે। રાજકોટની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાન જોવા મળ્યા છે। ઓપીડી વિભાગ, ડોક્ટર રૂમ સહિતમાં શ્વાન જોવા મળ્યા। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની માટે રખડતા શ્વાન ભયરૂપ બની રહ્યા છે। આ દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે રાજકોટની સિવિલ હોસ્પિટલના, કે જ્યાં સારવાર અર્થે આવતા દર્દીઓને એ ભય સતાવી રહ્યું છે કે જો આ શ્વાન કરડશે તો અહીંથી આપણે પણ ઇન્જેક્શન લઈને ઘરે જવાની ફરજ પડશે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક, લોકો પરેશાન બન્યા। તમે જોયું ઓપીડીમાં 2-3 ગેટ હોય અને આમાં 2-3 ગેટથી કદાચ ગેટથી આવી ગયા હોય, એટલે અત્યારે હું સિક્યુરિટીને સ્ટ્રિક્ટ એક્શન આપવાનું છે અને સ્ટ્રિક્ટ સૂચના પણ આપવાનું છે, એટલે ભવિષ્યમાં કોઈ પણ કૂતરો એવી રીતે ઓપીડીમાં ખાસ કરીને નીચે નહીં હોવું જોઈએ। રાજકોટ શહેરમાં શ્વાનનો આતંક જે છે તે શહેરની અંદર તો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે કે શ્વાન માટેનું એક ઘર બની ગયું હોય તેવા દ્રશ્યો જે છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દેખાઈ રહ્યા છે। આપ જે જોઈ રહ્યા છો તે ઓપીડી છે અને ઓપીડીની દવાબારીઓ છે, જે ઓપીડી સહિત ઓપરેશન થિયેટર સહિતના જે વિભાગો છે ત્યાં શ્વાન જે છે તે અવારનવાર જોવા મળી રહ્યા હોય છે। ત્યારે આપ અત્યારે પણ જોઈ શકો છો કે શ્વાન જે છે તે અત્યારે સિવિલ હોસ્પિટલના અલગ અલગ જે કમ્પાઉન્ડ છે, કેમ્પસ છે, ત્યાં જોવા મળતા હોય છે। ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયા જે છે તે સિક્યુરિટી પાછળ જે છે તે બગાડવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શ્વાન માટે સિવિલ હોસ્પિટલ જે છે તે તેમનું ઘર બની ગયું હોય તેવા દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે। સિક્યુરિટી જે છે છતાં પણ ઓપીડી વિભાગ જે છે તે ત્યાં જે 15-20 સિક્યુરિટીઓ જે છે તે દરરોજ ઉભા રાખવામાં આવતા હોય છે, છતાં પણ અહીંયા નાના બાળકોથી લઈ તમામ જે છે તે સારવાર માટે આવતા હોય છે તેમને પણ આ શ્વાનનો ક્યાંક બચકા ભરવાનો ક્યાંક ભય જે છે તે રહેતો હોય છે। એટલે ઉલ્લેખનીય છે કે શહેરની સાથે સાથે હવે સિવિલ હોસ્પિટલ જે છે તે શ્વાનનું નવું ઘર બન્યું હોય તેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે। રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ગામડાઓના પ્રશ્નો જાણવા માટે અચાનક વિછિયાની સરકારી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું, ત્યારબાદ સેવા સદનમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું। સાથે જ વિછિયા તાલુકાના તમામ સરપંચો, તલાટી મંત્રીની સાથે બેઠક યોજી હતી। કલેક્ટરે હોસ્પિટલની મુલાકાત લેતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો। મહત્વનું છે કે વિછિયા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાએ કલેક્ટરને પત્ર લખી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। અમને સંતોષકારક કલેક્ટર સાહેબે સાંભળ્યા છે અને કલેક્ટર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે જે કાંઈ પ્રશ્નો બીજા કાંઈ હોય છે પણ તેનું હું સોલ્યુશન લાવી દઈશ,
અને જે કાંઈ એવું હોય તો મને રૂબરૂ પણ મુલાકાત કરજો અને તમારા વિચ્છા માટે જે કાંઈ પ્રશ્નોનું સુખાકાર રીતે સારી રીતે તમારા પ્રશ્નો નિરાકરણ હું કરી આપીશ. અરજદારોને એટીવીટી કેન્દ્ર ઉપર કઈ રીતની સવલતો મળે છે, બધું એસઓપી કે નોર્મ્સ પ્રમાણે કામગીરી થાય છે કે નહીં, આ સિવાય મહેસૂલી કચેરીઓમાં ઓચિંતી ફાઇલોની ચકાસણી કરી નિયમ અનુસાર કાર્યવાહી થાય છે કે નહીં એ રીતની ચેકિંગ કરવામાં આવેલી. જે સુવિધાઓ ખાસ કરીને નિદાનના ક્ષેત્રે હોવી જોઈએ એ જો ના હોય તો પૂરતી સેવાઓની લિસ્ટ બનાવી તાત્કાલિક ધોરણે પૂરી પાડવાનું અમારું આયોજન છે.